કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકાના કાંકર ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ ઘટના રિક્ષાને સાઈડ આપવા બાબતેની માથાકૂટમાં સમાધાન વચ્ચે ધીંગાણું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થતા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ગામે ગઈકાલે જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં દરબાર અને ઠાકોર સમાજના લોકો નજીવી બોલચાલીના સમાધાન વખતે ધીંગાણું સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં કાંકરેજના ગુલાબસિંહ સુરુભા વાઘેલાએ ગામના જ 5 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. આ તરફ કાંકરના સુરેશજી ચેલાજી ઠાકોર પણ ગામના જ 7 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. કાંકર ગામે રિક્ષાને સાઈડ આપવાને લઈ થયેલી નજીવી માથાકૂટને લઈ સમાધાન અર્થે ભેગા થયેલા બંને સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં બંને તરફે એકબીજા ઉપર પ્રાણઘાતક હથિયારોને હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી હોસ્પિટલમાં લાવવા બાદ વધુ ગંભીર ઇજાઓને કારણે પાટણ ખસેડવામાં આવ્યા હતા. આ જૂથ અથડામણમાં તેજાજી રાજુજી ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજાના કારણે પાટણ લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનું આજ રોજ અવસાન થતા કાંકરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને વધુ તપાસ શિહોરી પોલીસે શરૂ કરી છે. હું દુકાન ઉપર રહેતો અને શેલાજી રાજુજી આવીને માથામાં લાકડી છોડી અને જોરાજી રાજુજી માથા ધારિયાનો ટસકો છોડ્યો, કોને વાગ્યો, અને શરવણજી મને ખંજર છોડી દીધો.